अस्सलाम वालेकुम विद्यार्थी मित्रों, विद्यार्थी मित्रों आज हम धोरण 7 सामाजिक विज्ञान मां द्वितीय सत्रनो बीजो पाठ એટલે કે આપના પાઠ્યપુસ્તકનો 12મો પાઠ આજે ચાલુ કરીએ છીએ. વિદ્યાર્થી મિત્રો ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક પાઠ 12 આપત્તિ અને વ્યવસ્થાપન. વિદ્યાર્થી મિત્રો જ્યારે જ્યારે આ શબ્દ આવે આપત્તિ ત્યારે ત્યારે મનુષ્ય જાત એનાથી ભયભીત થઈ જાય. क्योंकि आपत्ति ने आपने आपदा होनारा के प्रकोप न रूप में अपनी सामे एक कल्पना चित्र आवे छे. कल्पना चित्र नो मतलब एम छे के तमे केटली घटनाओ जाते बनती जोई छे, केटली सांभळी छे, तो केटली तमे टीवी ना माध्यम थी वीडियो ना माध्यम थी जोई छे, તો એનું કલ્પના ચિત્ર તમારા મગજ ઉપર તરત જ એની છાપ રજૂ કરે છે. વિદ્યાર્થી મિત્રો આપત્તિ કઈ એક પ્રકારની નથી, આપત્તિ એ ઘણા બધા પ્રકારની આપત્તિ આપણા સામે તમે એની જ્યારે કલ્પના કરો નામ લઈને તમને એનું કલ્પના ચિત્ર તમારા મગજમાં જોવા મળે છે. વિનાશ અને विनाश अथवा जे नुकसान छे एनी विनाश अने नुकसान नी कल्पना ज्यारे ज्यारे तमारा सामे आ चित्र आवे छे तो भाई पूर तो पूरथी शुं थाय छे अने एनाथी एनु विनाश एनाथी नुकसान केटला प्रमाणमां थाय छे. धरतीकंप आवे, ज्वाळामुखी आवे, वावाझोडुं आवे, आग लागे. વિદ્યાર્થી મિત્રો ઘણા બધા પ્રકારની આવી આપત્તિઓ છે કે જે મનુષ્યના જીવન ઉપર એકદમ વધારે પડતો ખરાબ આઘાત રજૂ કરે છે. ઘણી તો એવી બધી આપત્તિઓ છે કે જ્યારે કોઈ વ્યક્તિ એના પ્રત્યક્ષ રીતે જોઈ છે અથવા તો એનાથી પીડાય છે અથવા તો એના સામે જે ઘટના બની છે ત્યાર પછી એની માનસિક જે અવસ્થા છે એ બગડતા કેસ પણ આપણે જોયા છે કે માનસિક જે અસ્થિરતા કરે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલાક તજજ્ઞો છે એટલે વિદ્વાનો છે એમને વિદ્વાનોને આ આપત્તિને બે ભાગમાં રજૂ કરે છે. એ આ તજજ્ઞોએ આપત્તિને બે ભાગમાં રજૂ કરી છે. એક આપત્તિ કુદરતી આપત્તિ અને બીજી છે માનવ સર્જિત. વિદ્યાર્થી મિત્રો સવાલ પૂછાય કે આપત્તિના કેટલા પ્રકાર, તો આપત્તિના બે પ્રકાર છે, એક કુદરતી આપત્તિ અને બીજું માનવ સર્જિત. હવે ટૂંકમાં તમને રજૂ કરી દઉં કુદરતી આપત્તિ કે જેના માટે જવાબદાર માત્ર ને માત્ર કુદરત. વરસાદ તમે આટલું વધારે વરસાદ પ્રમાણમાં વરસાવી શકતા નથી કે જેના કારણે પૂર આવે. તમે જોયું છે કે પાણી વિશાળ સુનામી આવે એ પાણી કઈ નાનું મોટું હોતું નથી. વિદ્યાર્થી મિત્રો એવી રીતે ધરતીકંપ આવે છે. આ બધી જે કુદરત દ્વારા જે વિનાશ સર્જાય છે એવી તમામ આપત્તિઓને કુદરતી આપત્તિ અને જેના માટે માત્ર માત્ર કુદરત જવાબદાર એવી આપત્તિ કે જે માનવ સર્જિત આપત્તિ છે જેના જવાબમાં જેના મૂળમાં તમે જાઓ તો તમને ખબર પડે કે તે હોનારત અથવા આપત્તિ માટે મનુષ્ય પોતે જવાબદાર છે, તો એવી આપત્તિને માનવ સર્જિત આપત્તિ તરીકે ઓળખવામાં આવે. વિદ્યાર્થી મિત્રો અહીંયા હું તમને કુદરતી આપત્તિમાં પહેલામાં પહેલું ભૂકંપ, ત્યાર પછી જ્વાળામુખી, ત્યાર પછી દુષ્કાળ, ત્યાર પછી દામન, ત્યાર પછી પૂર અને સુનામી અને વાવાઝોડું. અને ટૂંકમાં સમજીએ તો એને ભાઈ ભૂકંપ એટલે અચાનક ધરતી નું જે પૃષ્ઠ છે જમીન છે એ હલવા માંડે અથવા
ધ્રુજે હમણાં પાછલા કેટલાક દિવસોમાં સૌરાષ્ટ્ર જમીનની ધરા વારંવાર ધ્રુજી છે, ભૂકંપના આંચકાઓ મહેસૂસ થયા છે. જ્વાળામુખી એટલે જ્વાળામુખી ફાટવી અને તેનો આજુબાજુ તેના કારણે આજુબાજુનો જે વિસ્તાર છે પ્રભાવિત થયો. દુષ્કાળ એટલે અનાજની અછત, વરસાદ ઓછો પડે અને તેના કારણે અનાજ ઓછો પાકે. દાવા આવે એટલે અચાનક કોઈ કારણોસર જંગલમાં આગ લાગે. પૂર અને સુનામી એટલે અચાનક નદીનું પાણી બે કાંઠા ઉપર વહે તો પૂર આવે, અને સુનામી એટલે અચાનક દરિયાના મોજા જે છે માણસની કલ્પના બહાર કિનારામાં ખૂબ વિશાળ મહાકાય બની જાય. એના માટે જુદા જુદા ઘણા બધા કારણો છે. અને વાવાઝોડું એટલે તમે જુઓ છો ઘણી વખત ચક્રવાતની ઘટનાઓ બને છે. આપણા ભારતના જે નીચેનો પૂર્વ અને પશ્ચિમનો જે તટ વિસ્તાર છે એ તટ વિસ્તારમાં તમને વાવાઝોડું ઘટના વધારે. હવે આ માનવ સર્જિત આપત્તિ છે, આગ લાગવી. હમણાં તમે જુઓ કેટલા અકસ્માતો થયા છે, કેટલીક જગ્યાએ મિલકતોમાં આગ લાગી છે, ફેક્ટરીઓમાં આગ લાગી છે. આ માનવ સર્જિત છે. ઔદ્યોગિક અકસ્માતો આના છેલ્લે અમદાવાદમાં હમણાં થોડા સમય પહેલા કોઈ કેમિકલના કારણે વિસ્ફોટ થયા, આગ લાગી. બોમ્બ વિસ્ફોટ એટલે બોમ્બ ફાટવો અને હુલ્લડ એટલે ધમાકો. આ માનવ સર્જિત આપત્તિ, આ કુદરતી આપત્તિ. વિદ્યાર્થી મિત્રો, હું તમને એ બતાવું છું કે કેટલીક આપત્તિઓ એવી છે કે જેની આગાહી કરી શકાય છે. એટલે પૂર છે, સુનામી છે, વાવાઝોડું છે અને દુષ્કાળ, આની આગાહી તમે કરી શકો છો કે આવવાનું છે. તમે કેટલીક ઘણી વખત સમાચાર સાંભળો છો કે ભાઈ હવે થોડા સમય પછી દરિયાના વિસ્તારોમાં બહુ વિશાળકાય મોજાઓ કે ચક્રવાતો આવવાનું છે, તેના કારણે માછીમારોએ દરિયા ખેડવાનું નથી, દરિયામાં પ્રવાસે જવાનું નથી. આ પૂર કેટલીક વખત તમને સાયન માંગે છે કે વરસાદની ઋતુમાં ઘણા વિસ્તારોમાં અચાનક પાણીનું પ્રમાણ વધી જાય છે, વરસાદ વધારે વરસે છે, તેના કારણે નદીમાં વધારે પડતું પાણી આવી જાય તે છે. એટલે આની આગાહી કરી શકાય છે. ઉપરની જે છે પૂર, સુનામી, વાવાઝોડું, દુષ્કાળની આગાહી કરી શકાય છે. વરસાદ ઓછો પડે, પાક ઓછો થશે, તે આગાહી કરી શકાય છે. પણ ભૂકંપ આવશે, જ્વાળામુખી અને દાવાનળ, આની આગાહી ચોકસાઈ પ્રમાણે ચોક્કસ પ્રમાણે કરી શકાતી નથી. વિદ્યાર્થી એટલે આજે તમારે પ્રશ્નમાં પૂછાય, અવમાં પૂછાય, ઝોડકામાં પૂછાય કે પૂર, સુનામી, વાવાઝોડું અને દુષ્કાળની આગાહી તમે કરી શકો છો અને ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળની આગાહી કરી શકતા નથી. હમણાં તમારે આ અહીંયા જે બતાવી છે આપત્તિ, અહીંયા જે બતાવી છે આપત્તિ, એમાંથી માત્ર તમારે અહીંયા ભૂકંપ, વાવાઝોડું, સુનામી, પૂર અને દુષ્કાળ, આ આટલી આપત્તિનો અભ્યાસ આપણે આ પાઠ્યપુસ્તકમાં, આ ચેપ્ટરમાં, આ સ્વાધ્યાયમાં, આ પ્રકરણમાં આપણે કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, ભૂકંપ તમે જાણો છો તે પ્રમાણે કે અચાનક કોઈ કારણસર પૃથ્વીનું જે પેટાળમાં કેટલીક આંતરિક ગતિવિધિઓ થાય છે. તમે જાણો છો કે પૃથ્વીના તમે બરાબર અંદર નીચે જેમ જેમ જશો તેમ તેમ તાપમાન વધતું જાય છે, અને જ્યારે તમે એના કરતા વધારે નીચે જશો તો પૃથ્વીની અંદર તમામે તમામ વસ્તુઓ ઓગળેલી અવસ્થામાં છે. એટલે કે એના પેટાળના અંદર લાવારસ છે. આ લાવારસ અંદર ઘણા બધા કારણોસર એ અંદર પૃથ્વીના અંદર પરિભ્રમણ કર્યા કરે છે, અને જ્યાં પૃથ્વીનો પોપડો નબળો દેખાય અથવા જેની જાડાઈ ઓછી હોય અથવા કોઈ કારણસર તેમાં તિરાડ પડે તો વિદ્યાર્થી મિત્રો એ જે છે કે નબળું ભૂપૃષ્ઠ ધરાવતો હોય તા આ સંભાવના વધી જાય છે. વિદ્યાર્થી મિત્રો
એટલે ભૂકંપના આંચકા લાગવા એ ભૂગર્ભીય ઘટનાના કારણે થતી એક કુદરતી આપત્તિ છે। વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમે સમાચારમાં સાંભળો છો કે આ વિસ્તારમાં ભૂકંપનો આંચકો આવ્યો હોય એની તીવ્રતા આવી। આ આપણે આગાહી કરી શકીએ છીએ, પણ કેટલી બધી ચોક્કસ આગાહી નથી કરી શકતા, કેમ કે ભાઈ ભૂકંપ આવશે પણ કેટલી તીવ્રતામાં આવશે એ નક્કી કરી શકાતો નથી। કદાચ એવું બને કે એની તીવ્રતા ઓછી હોય અને નુકસાન કંઈ નહીં થાય, અને ઘણા વખત એની તીવ્રતા વધારે હોય અને તેનું નુકસાન વધારે થાય। વિદ્યાર્થી મિત્રો, 2001માં આવી રીતે વિનાશકારી ભૂકંપ કરભુજ અંજારમાં આવ્યો, તેનાથી ઘણું બધું તે સમયગાળા દરમિયાન નુકસાન થયું। વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત તમે ભૂકંપ આવે તો તમારે શું કરવું અને શું ન કરવું એવા પ્રશ્ન તમારા મગજમાં આવે। તમે સ્કૂલમાં હોય તો તમને ભૂકંપ આવે તો તમારે પાટલીના નીચે કે બેન્ચના નીચે બેસી જવું, જો તમે કોઈ મોટી ઇમારતમાં હોય તો એ મોટી ઇમારતમાં ઉતરવા માટે સૌથી પહેલું ધીરજ રાખવી, મૂળ વરાળ કરવું નહીં, બીજું કે લિફ્ટ મારવો કે ઉતરવું નહીં, ત્રીજું કે જ્યારે પણ ભૂકંપનો આંચકો અનુભવાય તો તે સમયગાળા દરમિયાન તમારે અવાજ કરવો નહીં, ગભરાવવું નહીં, કારણ કે વિદ્યાર્થી મિત્રો દરેક માનવી એમ જ ઈચ્છે છે કે મારે બચવું છે, અને એ બચવામાં તમે ભૂમ ભરાડા કરો તો તેના કારણે વ્યક્તિ ગભરાય અને ગભરાવાથી તે કામ યોગ્ય રીતે પાર પાડી શકતા નથી। વિદ્યાર્થી મિત્રો, ભૂકંપ આવે ત્યારે તમારે જોવાનું કે આજુબાજુ તાર છે, વીજળીનો અથવા થાંભલો છે અથવા ઝાડ છે, એનાથી દૂર રહેવું જોઈએ। વિદ્યાર્થી મિત્રો, એવા તો ઘણા બધા ઉદાહરણો છે કે જે આપણે સાવચેતી રાખવી જોઈએ। વિદ્યાર્થી મિત્રો, ભૂકંપ દ્વારા તમે જોયું છે, મેં તમને હમણાં એક ઉદાહરણ આપ્યું 2001નું 26 જાન્યુઆરીનું, કે ભૂકંપનો આંચકો કચ્છ અંજાર ભૂજમાં આવેલો અને તેનાથી ઘણું બધું નુકસાન થયું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે માત્ર ભૂકંપ વિશેની માહિતી મેળવી, આના પછી બીજી બધી બધી માહિતીઓ મેળવીશું। આભાર।